નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામજી બાપુનો સન્માન કાર્યક્રમ. નરભેરામ બાપુનો આશ્રમ મૂળ નોરતા તાલુકો જિલ્લા પાટણ ખાતે પાટણ જિલ્લા સમગ્ર ક્ષત્રિય સમાજ તરફથી સન્માન સમારોહ યોજાયો. પરમ પૂજ્ય વંદનીય સંત માં શ્રી દોલતરામ બાપુની સમાજ સેવા અને વ્યસન મુક્ત કરવાની જબરદસ્ત સંદેશ અને કોરોનાના સમયમાં લોકોને ખૂબ જ જરૂરી સેવાઓ તેમના થકી તમામ સમાજના જરૂરિયાતમંદ લોકોને ના જાતના ભેદભાવ વગર પૂરી પાડવામાં આવી. આ બધા કાર્યોને કારણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધ થઈ અને સન્માનપત્ર મેળવ્યું, જે પ્રશંસનીય કાર્યને કારણે આજે તારીખ 5/5/2021 રોજ નરભેરામ આશ્રમ નોરતા ગામમાં તેમનો સન્માન કાર્યક્રમ સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. સદર સન્માન સમારોહમાં શ્રી પક્ષ ભરતભાઈ સોલંકી, શ્રી જગદીશભાઈ ઠાકોર અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, હરમેશ સત્યની સાથે. ઓકે મિત્રો, ઓકે સર, ઓકે ઓકે. સાથે દોલતરામ બાપુનું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે ઠાકોર સમાજની એક રણનીતિ ઘડવાની પણ તૈયારી. રણનીતિ નક્કી કરવી જોઈએ એવી વાત માન્ય ભરતસિંહભાઈએ પણ કરી, અમારા તમામ વક્તાઓએ પણ કરી. કારણ કે અમે સામાજિક આગેવાનો સાથે સાથે રાજકીય આગેવાનો પણ છીએ, એટલે આવતા દિવસની 2022ની વિધાનસભા આવતી હોય કે આવતા દિવસની કોઈ પણ સામાજિક બક્ષી પંચની ઓબીસીની અનામત આવતી હોય અને ઓબીસી અનામતમાં આટલો મોટો સમાજ હોય તો એના લાભની પણ ચર્ચા થવી જોઈએ અને એની પણ રણનીતિ નક્કી થવી જોઈએ, એના અનુસંધાનમાં આજે આ વાત કરી છે. ક્યાંક નાનું મોટું એવું થયું હોય તો વ્યક્તિગત આયોજકો તરફથી હું ક્ષમા યાચના માંગુ છું. રાજકીય એલાન કર્યું છે, ખૂબ જ કહી શકાય કે ઉત્સાહ છે. આજે પરમ પૂજ્ય દોલતરામ મહારાજ, જે હંમેશા સમાજ જીવનમાં વ્યસન મુક્તિ, શિક્ષણ અને સમાજ સુધારાનું કામ કરે છે, ધાર્મિક કામ કરે છે, એમણે કોરોના મહામારીમાં ખૂબ સારું કામ કર્યું, એના કારણે ગિનિસ બુકમાં એમનું નામ આવ્યું અને એમને જે એવોર્ડ આપવામાં આવ્યો એના સન્માનના ભાગરૂપે અને બધા સૌ સામાજિક આગેવાનો ભેગા થયા, ત્યારે એના ભાગરૂપે એ ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ કરે, એમનું તંદુરસ્ત આયુષ્ય, દીર્ઘાયુ સાથે વધારે કામ કરી શકે એવી અમે સૌને પ્રાર્થના કરી. કોંગ્રેસ માટે ગુજરાત ખૂબ જ મહેનત માંગેલું છે, શું આયોજન થયું આજે આપે જોયું? અને મહત્વની વાત એ છે કે સત્તા પરિવર્તન એકમાત્ર પ્રજા જીવનના પ્રશ્નોનો ઉકેલ છે, એમના દુઃખનો, એની તકલીફ, મોંઘવારીનો, રોજગારીનો, એના આરોગ્યનો, એના બાળકોના શિક્ષણનો. એટલા જ માટે મેં આજે વાત કરી કે 25 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટી અહીંયા રાજ કરે છે. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનું રાજ 25 વર્ષ ચલાવ્યું, એને મહત્વ આપ્યું, એને તક આપી અને એક આશાથી, પેલું પહેલાં કહ્યું કે ઊંચા છે દિન આવે. ગુજરાતના લોકો આજે જે સહન કરી રહ્યા છે એ સહન કરી રહ્યા છે, ત્યારે પ્રજા હવે પરિવર્તન માંગી રહી છે. અને ભૂતકાળનો જે અનુભવ રહ્યો કોંગ્રેસના શાસનનો, એમાં પારદર્શકતા, પ્રજા જીવનને મહત્વ, એના પ્રશ્નોને મહત્વ, રોજગારીથી માંડીને ખેતી, વીજળી, પાણી, આ બધા જ પ્રશ્નોને કેવી રીતે ઉકેલ તરફ લઈ જવો, ત્યારે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીથી સામાન્ય પ્રજા ત્રાસી ગઈ છે, ત્યારે મને લાગે છે કે એ વિકલ્પ તરીકે અમે યોગ્ય બનવા માટે મહેનત કરી પ્રજાના પ્રશ્નોને વાંચા અને અમે બહાર આવીશું પ્રજાના આશીર્વાદ.